ચાલો 39.1 ઓછા 0.794 કરીએ. તમે વિડીયો પોઝ કરો અને જાતે ગણતરી કરવાની કોશિશ કરી જુઓ. મને ખાતરી છે કે તમને હવે ગણતરી કરતા તો આવડી જ ગઈ હશે. હવે આપણે સાથે ગણતરી કરીએ. હું આ સંખ્યા ફરીથી લખું છું 39.1 ઓછા, આપણે અહીં દશાંશ ચિહ્નને એક હરોળમાં મૂકીશું જેથી સ્થાન કિંમત પ્રમાણે જે તે સંખ્યા લખી શકીએ. તો અહીં 0.794, 0 એ એકમના સ્થાને છે. હવે આપણે બાદબાકી કરી શકીએ. હવે અહીં કશું નથી, તો કશું નથી એમાંથી 4 કેવી રીતે બાદ કરીશું? કશું જ નથી એમાંથી 9 કેવી રીતે બાદ કરીશું? જુઓ, કશું પણ નથી એટલે કે શૂન્ય છે. હવે બાદબાકી કેવી રીતે કરી શકાય એ વિચારીએ. તો પણ અહીં એક સમસ્યા તો છે, 0 - 4 કેવી રીતે કરવા, 0 - 9 કેવી રીતે કરવા? તો અહીં આ એક દશાંશ છે, તેને સહસ્ત્રાંશમાં ફેરવીશું. તો ચાલો હવે આપણે એના વિશે વિચારીએ. હવે આપણે એક દશાંશને શતાંશ અને સહસ્ત્રાંશમાં ફેરવીશું. તો આપણે આના વિશે વિચારીએ. આપણે હવે બાદબાકી કરીએ તો, પરંતુ અહીં આપણી પાસે દશાંશમાં પણ એક છે, તો આપણે અહીં એકમ પર જઈએ. તો અહીં 8 એકમ થશે અને 1 એકમ બરાબર 10 દશાંશ અને આ 1 એટલે કે 11 દશાંશ. હવે આમાંથી 1 દશાંશ લઈએ, આથી આપણી પાસે અહીં 10 દશાંશ છે, 10 શતાંશ છે. હવે આ શતાંશમાંથી આપણે 1 શતાંશ લઈએ તો અહીં 9 શતાંશ થશે અને 1 શતાંશ બરાબર 10 સહસ્ત્રાંશ. હવે આપણે બાદબાકી કરવા માટે તૈયાર છીએ. હવે આપણે બાદબાકી કરી શકીએ, તો ચાલો આપણે તે કરીએ. હું અહીં પીળા રંગનો ઉપયોગ કરું છું. 10 - 4 = 6, 9 - 9 = 0, 10 - 7 = 3 અને પછી આ દશાંશ ચિહ્ન, 8 - 0 = 8, 3 - કશું જ નહીં 3. અને આપણને જવાબ મળ્યો 38.306.